रासायनिक गतिकी धोरण 12 चैप्टर नंबर 4 નો 8મો લેક્ચર લઈને આવી રહ્યો છું. સંકલિત વેગ સમીકરણનો 5મો લેક્ચર છે. શૂન્ય ક્રમની પ્રક્રિયાના બે લેક્ચર, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ત્રીજો લેક્ચર છે. જે વિદ્યાર્થી મિત્રોએ આગળના વિડિયો એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વિડિયો ન જોયા હોય તો ટાઈપ કરે પંકજ સર પ્રથમ ક્રમની પ્રક્રિયા 1 2 યા તો રાસાયણિક ગતિકી 6 અને 7. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર આગળ વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા વાયુરૂપ પ્રક્રિયા હોય, વાયુરૂપ પ્રક્રિયા ધરાવતી હોય, વાયુરૂપ પ્રણાલી હોય, પ્રક્રિયક અને નિપજ વાયુરૂપ હોય એટલે કે પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયક અને નિપજ હોય ત્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેવી રીતનું સૂત્ર તારવી શકાય જોઈએ. સામાન્ય પ્રક્રિયાઓ લખું છું. એ માંથી બી ગેસ પ્લસ સી ગેસ. અહીંયા આપણને એ વાયુરૂપ પ્રક્રિયક છે, બી અને સી વાયુરૂપ ગેસ વાયુરૂપ નિપજ છે. શરૂઆતની શરૂઆતના દબાણને આપણે કહીએ પી આઈ, શરૂઆતના દબાણને કહીએ પી આઈ. શરૂઆતમાં બી અને સી નું દબાણ છે 0 0, એટલે કે ટી બરાબર 0 સમયે શરૂઆતમાં ટી બરાબર 0 સમયે દબાણ પી આઈ એટમોસ્ફિયર 0 એટમોસ્ફિયર અને આનો પણ હશે 0 એટમોસ્ફિયર. આપણું ટી સમયે ટી બરાબર ટી સમયે યાદ રાખો ટી સમયે કુલ દબાણ પીટી છે, કુલ દબાણ પીટી છે. તો અહીંયા સમજો કે એ નું ટી સમયે દબાણ x એટમોસ્ફિયર જેટલું ઘટે છે, મતલબ x એટમોસ્ફિયર જેટલું b નું દબાણ વધે છે, c નું પણ દબાણ x એટમોસ્ફિયર જેટલું વધે છે. એનો મતલબ થયો કે એના દબાણમાં અહીંયા એક એક તત્વ યોગમિતિ ગુણાંક છે, મતલબ pi ના દબાણ a ના દબાણમાં x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય છે, x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય છે. સંતુલનની અંદર ધોરણ 11 સંતુલનની અંદર બહુ સારી રીતે શીખી ગયા, ઘણા બધા એક્ઝામ્પલ ગયા. તો અહીંયા ફરી એક વખત સમજાવી દઉં, t બરાબર 0 સમયે દબાણ કુલ દબાણ કયો pi છે, કારણ કે b અને c નું દબાણ 0 0 છે, કારણ કે શરૂઆતની પ્રક્રિયામાં શું 100% પ્રક્રિયક હશે નિપજ હશે નહીં, એટલે પ્રક્રિયકનું દબાણ pi એટમોસ્ફિયર છે. t સમયે એટલે પ્રક્રિયા આગળ વધ્યા પછી b ના x એટમોસ્ફિયર જેટલું b નું દબાણ છે, x એટમોસ્ફિયર જેટલું c નું દબાણ નથી ખબર, એટલે આપણે ધારી લીધું x એટમોસ્ફિયર. તો એના દબાણમાં કેટલો ઘટાડો થશે, x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થશે. સાહેબ આ x છે આ x છે તો 2x જેટલો ઘટાડો થવો જોઈએ. ના ભાઈ સાહેબ, એ તત્વ યોગમિતિ ગુણાંક જોવાનો, આનો એક છે આનો પણ એક છે, મતલબ x એટમોસ્ફિયર જેટલો બન્યો તો આની સાંદ્રતામાં આના દબાણમાં x એટમોસ્ફિયર જેટલો ઘટાડો થાય, મતલબ pi માંથી x જેટલો ઘટાડો એટલે કે pi માઇનસ x. તો t સમયે કુલ દબાણ કેટલું હશે, જેને આપણે p ટોટલ કહીએ, p ટોટલ, તો ત્યારે a નું દબાણ b નું દબાણ અને c નું દબાણ, અહીંયા આને હું p a પણ કહી શકું, a નું દબાણ આને p a પણ કહી શકું, વિભાગીય દબાણ નું દબાણ p b જરૂર નથી, c નું દબાણ p c. કુલ દબાણ કે b નું વિભાગીય દબાણ અહીંયા a નું દબાણ p i માઇનસ x, b નું દબાણ પ્લસ x, c નું દબાણ પ્લસ x, x x ગયા, p ટોટલ મળશે pi પ્લસ x, p ટોટલ બરાબર મળ્યું pi પ્લસ x. x ને સૂત્રનો કર્તા બનાવી દઈએ, x ને સૂત્રનો કર્તા બનાવી દઈએ, x બરાબર pt માઇનસ pi, pt માઇનસ pi. અહીંયા a નું અહીંયા a નું t સમયે વિભાગીય દબાણને pa કહીએ તો pa બરાબર pi માઇનસ x, x બરાબર કિંમત મૂકી દઈએ, a નું વિભાગીય દબાણ pa
बराबर p i माइनस x, x बराबर कीमत मुकी देंगे p t माइनस p i p t माइनस p i ऋण निशानी बड़े गुणों माइनस p t ऋण इनटू ऋण मतलब दान p i p i प्लस p i એટલે કે 2pi pt અહીંયા pa નું t સમયે વિભાગીય દબાણ છે 2pi pt 2pi pt t બરાબર 0 સમયે દબાણ છે pi અને t સમયે દબાણ છે pa તો pa આપણને મળ્યું 2pi pt હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર જાણીએ છે k બરાબર 2.303 by t log a 0 ના છેદમાં a a 0 મતલબ t બરાબર 0 સમયે સાંદ્રતા અહીંયા 0 સમયે દબાણ કેટલું છે pi છે અને t સમયે દબાણ કેટલું છે pi માઈનસ x મતલબ pa મતલબ 2pi pt છે તો આવા પ્રકારના દાખલાઓની અંદર આ પ્રકારના સૂત્રથી આપણે એક્ઝામ્પલ ગણીશું ફરી એક વખત નજર કરીએ વાયુરૂપ પ્રણાલી હોય ત્યારે માટે અલગથી સૂત્ર તારવેલું છે સંતુલનનો સિદ્ધાંત ઉપયોગ કરેલો છે બીજું કશું જ નવું નથી વેરી સિમ્પલ છે a માંથી b + c શરૂઆતનું દબાણ t બરાબર 0 સમયે a નું દબાણ pi b અને c નું દબાણ 0 કારણ કે પ્રક્રિયા શરૂઆત છે પ્રક્રિયક છે ડીપજ હાજર નથી t સમયે a ના દબાણમાં x જેટલો ઘટાડો થાય છે મતલબ pi - x તો b x એટમોસ્ફિયર જેટલો બન્યો છે c પણ x એટમોસ્ફિયર જેટલો દબાણ હશે અહીંયા a નું વિભાગીય દબાણ pa b નું વિભાગીય દબાણ pb જરૂર નથી આની c નું વિભાગીય દબાણ pc છે કુલ દબાણ pt બરાબર pa + pb + pc અહીંયા મૂકી શકાય કુલ દબાણ pt બરાબર pa + pb + pc pa છે pi - x pb છે x pc છે x એટમોસ્ફિયર કિંમત મૂકી દીધી x x ઉડી ગયા pi + x x ને સૂત્રનો કર્તા બનાવ્યો x બરાબર pt - pi t સમયે a નું વિભાગીય દબાણ pa બરાબર pi - x pi x ની કિંમત મૂકી માઈનસ pt - pi ઋણ નિશાની અંદર દે ગુણાકાર માઈનસ pt ઋણ ઇન્ટુ ઋણ ધન pi + pi 2pi - pt કિંમત મૂકી દીધી અહીંયા લો x ને વધારે કરવું હોય તો પણ કરી શકો છો k = 2.303 by log a 0 ના છેદમાં a અહીંયા a 0 એટલે t સમયે સાંદ્રતા અહીંયા સાંદ્રતા નથી પરંતુ t સમયે t = 0 સમયે દબાણ છે કેટલું દબાણ છે તો કે pi જેટલું છે અને a શું છે તો કે t સમયે બચેલી સાંદ્રતા t સમયે a ની બચેલી સાંદ્રતા pi - x pa મતલબ અહીંયા આપણે મળ્યું 2pi - pt માઈનસ pt તો આ સમીકરણ એક્ઝામ્પલ ગણવા માટે ઉપયોગી છે તો અહીંયા કોયડો 4.6 ટેક્સનો જ કોયડો છે N2O5 ની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે N2O5 નું વિઘટન થઈ અને N2O4 અને O2 મળે છે બે મોલ N2O5 નું વિઘટન થઈ બે મોલ N2O4 અને એક મોલ O2 મળે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મોટા ભાગની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો અહીંયા આપણને બે એક્સપેરિમેન્ટના ડેટા આપેલા છે 0 સમય છે સેકન્ડમાં 0 સમયે કુલ દબાણ છે 0.5 એટમોસ્ફિયર અને બીજો ડેટા છે 100 સેકન્ડે એટલે 100 સેકન્ડ પછી 100 સેકન્ડે કુલ દબાણ 0.512 છે તો આ આપણને અહીંયા ડેટા આપેલો છે જરા હું અહીંયા ડેટાને સાઈડમાં લખી દઉં સમય 0 સમય 0 સેકન્ડે કુલ દબાણ આપણને આપેલું છે 0.5 અને એક્સપેરિમેન્ટ નંબર 2 માં 100 સેકન્ડે અહીંયા સમય છે સેકન્ડમાં
ત્યારે એટમોસ્ફિયર છે 0.512 એટમોસ્ફિયર દબાણ છે એટમોસ્ફિયર માં આપણે એક્ઝામ્પલ લે ગણી અને વિશેષ રીતે સમજવાનો પ્રયાસ કરીએ શરૂઆતમાં N2O5 નો કુલ દબાણ 0.5 છે T બરાબર 0 સમયે T બરાબર 0 સમયે N2O5 કુલ દબાણ છે 0.5 એટલે કે N2O5 જ હશે 100% એટલે કુલ દબાણ છે 0.5 તે તેનું દબાણ થશે 0.5 અહીંયા દબાણ છે 0 0 પહેલા એક્સપેરિમેન્ટ 1 ની 1 માટે વિચારી લઈએ સેમ અહીંયા પેરેલલ ચાલશે આને આપણે કહીએ શરૂઆતનું દબાણ PI ઇનિશિયલ એટલે શરૂઆતનું T બરાબર 0 સમયે દબાણ N2O5 કુલ દબાણ આપણને આપેલું છે પણ એ જ દબાણ N2O5 નું થશે કારણ કે N2O4 અને O2 નું દબાણ 0 છે હવે સમજી લઈએ T સમયે T સમયે N2O4 x એટમોસ્ફિયર જેટલો બને છે મતલબ 2x એટમોસ્ફિયર જેટલો બને છે O2 x એટમોસ્ફિયર જેટલો બને છે તો N2O5 માં કેટલો ઘટાડો થશે અહીંયા બે તત્વ યોગમિતિ ગુણાંક છે અહીંયા બે છે એટલે કે આમાં 2x જેટલો ઘટાડો થશે 0.5 2x જેટલો ઘટાડો થશે આ N2O5 નું વિભાગીય દબાણ N2O4 નું વિભાગીય દબાણ O2 નું વિભાગીય દબાણ PT બરાબર આપણે PT બરાબર લખી શકીએ N2O5 નું વિભાગીય દબાણ એટલે કે 0.5 2x N2O4 નું 2x O2 નું x સાદું રૂપ આપીએ 2x 2x ગયા 0.5 x બરાબર p ટોટલ x ને સૂત્રનો કર્તા બનાવીએ PT માઇનસ 0.5 અહીંયા જે પ્રોસેસ કરી એટલી પ્રોસેસ મેં આ દાખલાની અંદર કરી x બરાબર PT માઇનસ PI મળ્યું તો અહીંયા x બરાબર આપણને મળ્યું PT માઇનસ PI એટલે કે 0.5 સીધું મૂકી દીધું હોત તો પણ ચાલે પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધુ હિતાવહ છે હવે આપણે અહીંયા T સમયે N2O5 ની સાંદ્રતા એટલે કે N2O5 નું દબાણ અહીંયા આપણે જેને કીધું PA તો અહીંયા પણ આપણે લખી શકીએ PA બરાબર PA બરાબર 0.5 2x x ની કિંમત મૂકી દઈએ 0.5 2 ઇન્ટુ PT 0.5 0.5 2PT ઋણ ઇન્ટુ ઋણ ધન 2 × 0.5 બે ગુણ્યા અડધો એટલે કે 1 1 પ્લસ 0.5 એટલે કે 1.5 2PT તો અહીંયા આપણને PA આપણને અહીંયા મળે છે 1.5 2PT 1.5 2PT તો PT આપણને આપેલો છે PT આપણને આપેલો છે 1.5 2PT આટલું કામ આપણે અહીંયા કોઈ 0.5 2x બરાબર આટલું આપણને અહીંયા મળે છે નેક્સ્ટ આગળ વિચારીએ હવે શું કરી શકાય આપણને કીધું છે આ દાખલાની અંદર વેગ અચળાંક k શોધો વેગ અચળાંક k શોધો કે શોધવા માટે આપણી પાસે PI અને PT હોવા જોઈએ T સમય હોવો જોઈએ PT હોવો જોઈએ હજી આપણને PT મળેલો નથી PT મળેલ નથી તો આપણે કામ કરીએ PT શોધીએ હમણાં પૂરતું હું અહીંયા સાઈડમાં મારી પાસે જગ્યા છે એટલા માટે અહીંયા PT ને શોધીએ તો PT ની અંદર PT માટે T બરાબર 100 સેકન્ડ T બરાબર 100 સેકન્ડ કુલ દબાણ આપણને કુલ દબાણ એટલે કે PT આપેલું છે 0.512
512 મૂકી દે કિંમત આમાં તો આપણને PA મળશે કારણ કે PA ની જરૂર છે આપણે એ સમયે દબાણ અને વિભાગીય દબાણના સંદર્ભમાં લખી દે દબાણ શરૂઆતનું દબાણ એટલે PI કીધું PA 0 કીધું ગમે તે કીધું કાઈ ગોટાળો કરવાની જરૂર નથી PA બરાબર મૂકો કિંમત અહીંયા 1.5 માઈનસ 2PT माइनस 2 पीटी पीटी बराबर 0.512 એટલે કે 1024 512 ગુણ્યા 2 1024 1.024 1.500 માંથી 1.024 ગયા મતલબ હોયદા 4.76 4.76 આ આપણને મળ્યું PA એટલે કે T સમયે દબાણ તો હવે આપણે આ એક્ઝામ્પલ ની અંદર કિંમત મૂકી અને દાખલા ગણી શકીએ છીએ અથવા સીધો જ 2PI PT કરીને પણ દાખલો ગણી શકાય આ અલગથી ન શોધીએ તો પણ ચાલે આની અંદર સીધી કિંમત મૂકી દે તો પણ ચાલે અહીંયા એક્ઝામ્પલ सूत्र लिखिए k बराबर 2.303 by t लो शुरुआतनी दबाण pi टोटल कुल दबाण n2o5 નું દબાણ pa મતલબ કોનું દબાણ છે અહીંયા n2o5 નું PN2O5 નું દબાણ પણ લખી શકીએ PN2O5 નું દબાણ અથવા PA લખી શકીએ 2.303 t બરાબર સમય આપણને આપ્યો છે 100 સેકન્ડ લો PI તમને શરૂઆતનું દબાણ PI મળેલું છે 0.5 આપેલું છે 0.5 t એટલે કે 100 સેકન્ડે આપણને કુલ દબાણ 0.5 2x મુકતા pt ની કિંમત મળી આપણને pa મળ્યો 0.476 મતલબ આ તમારું છે n2o5 નું દબાણ આપણે જેની જરૂર છે t સમયે n2o5 નું દબાણ 0.476 2.303 by 100 log 0.5 minus 0.416 તમે શોધી શકો છો log 0.5 minus log 0.476 તો નીટ માટે તમને અહીંયા જેમ મે સાઈડમાં લખેલું છે 0.0216 એવી રીતે તમને આપી દીએ અને બોર્ડ ની એક્ઝામ ની અંદર તમે log 0.5 minus 0.476 કરી શકો છો તો એનો જવાબ છે 0.0216 આનો સાદુરૂપ આપો એટલે ગુણાકાર કરો તમારો જે જવાબ આવશે તે સેકન્ડ ઇન્વર્સ આવશે એટમોસ્ફિયર ઉડી જશે આન્સર આવશે સેકન્ડ ઇન્વર્સ 2.303 ગુણ્યા 0.0216 કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમે એક્ઝામ્પલ સુધી પહોંચી શકો છો તો અહીંયા આન્સર છે 4.98 ગુણ્યા 10^-4 સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા અને વાયુરૂપ પ્રણાલી માટે કેવી રીતે દાખલા ગણી શકાય કેવી રીતે સૂત્ર બનાવી શકાય બરાબર તમે સમજી ગયા છો હજી એક વખત ફટાફટ રિવિઝન કરીએ N2O5 ની વિઘટનની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે વેગ અચળાંક શોધો આપણને ડેટા આપેલો છે 0 સમયે કુલ દબાણ 0.5 છે 100 સેકન્ડે દબાણ 0.512 કુલ દબાણ છે તો t બરાબર 0 સમયે કુલ દબાણ 0.5 છે પણ 0 સમયે N2O5 નું પણ દબાણ 0.5 એટમોસ્ફિયર જ થાય કારણ કે N2O4 અને O2 હજી બનેલો જ નથી મતલબ તેનું 0 એટમોસ્ફિયર છે 2 મોલ છે એટલે 2 મોલ જેટલો ઘટાડો ધારી લીધો 2x અહીંયા 2 મોલ બેના મતલબ 2x જેટલો વધારો થયો અહીંયા 1 મોલ બેના મતલબ x એટમોસ્ફિયર જેટલો વધારો થયો કુલ દબાણ PT તો પ્રક્રિયા મિશ્રણની અંદર N2O5 નું દબાણ
दबाण p टोटल p कुल दबाण 0.5 माइनस 2x प्लस 2x प्लस x 2x 2x मिल गया 0.5 प्लस x x बराबर x का सूत्र लो करता बनाओ pt माइनस 0.5 p a आपने यहां आने की दो n2o5 ना विभागीय दबाण ने की दो p अथवा यहां तुम p n2o5 पर लिख सको छो 0.5 माइनस 2x 0.5 माइनस 2 x की कीमत मुको pt माइनस 0.5 0.5 माइनस 2 pt 2 into 0.5 प्लस 1 1.5 माइनस 2 pt 1.5 माइनस 2 pt अहीं બીજો ડેટા આપેલો છે t બરાબર 100 સેકન્ડ કુલ દબાણ 0.512 છે એટલે કે pt 0.512 છે અહીંયા મૂકો કિંમત pa બરાબર કારણ કે હજી આપણે pn2o5 નું દબાણ મળેલું નથી pn2o5 નું દબાણ મેળવવા માટે કિંમત મૂકો 1.5 માઈનસ 2 pt આપણે અહીંયા pt આપેલું છે 0.512 ઇન્ટુ 2 એટલે 1.024 1.500 माइनस 1.024 0.476 आ अपने मेडू एटमॉस्फेयर 0.416 0.476 सॉरी 0.476 एटमॉस्फेयर के वेग अचलांक शोधवानो छे 2.303 / t log pi ना छेद मा pa pi ना छेद मा pa 2.303 / 100 log 0.5 माइनस 4.476 log टेबल मा तमे log 0.5 माइनस 0.476 જોઈ શકો છો અહીંયા મે અહીંયા ડેટા લખેલો છે બરાબર 0.0216 0 આની કિંમત મૂકી દીધી 0.0216 અલ્ટીમેટ 2.303 ઇન્ટુ 0.0216 કરો એટલે તમને આન્સર મળશે 4.98 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 4 ઇન માઇનસ 4 સેકન્ડ ઇન્વર્સ માઇનસ 4 સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયાના જુદા જુદા ઉદાહરણ લઈ શકાય કઈ કઈ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા ના ઉદાહરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ અત્યારે એક ઉદાહરણ જોયું N2O5 N2O5 નું ઉષ્મીય વિઘટન તો N2O5 નું ઉષ્મીય વિઘટન N2O4 અને O2 જરા બેલેન્સ કરી લઈએ 1/2 O2 તો ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આનો વેગ આપણે લખી શકીએ વેગ બરાબર કે N2O5 ની 1 ઘાત કારણ કે N2O5 ની વિઘટનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે NO2 યા N2O નું વિઘટન NO 2 મોલ છે એનો NO + O2 NO + O2 તો એને બેલેન્સ કરવા માટે 2 મોલ છે અહીંયા 4 મોલ લઈ લઈએ NO2 ની વિઘટનની પ્રક્રિયા લઈ N2O યા NO2 ની કોઈ પણ વિઘટનની પ્રક્રિયા બેલેન્સ કરવાની છે વિઘટનની પ્રક્રિયા લઈ શકો છો NO + O2 NO + O2 1/2 O2 અહીંયા પ્રક્રિયા બેલેન્સ કરીએ તો 2 મોલ છે 2 ઓક્સિજન છે તો અહીંયા બેલેન્સ કરવા માટે 1 ઓક્સિજન છે આ બાજુ 2 છે તો અહીંયા 1 ઓક્સિજન ની જરૂર પડે 1/2 O2 1/2 O2 આ બંને પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આનો વેગ પણ લખી શકીએ વેગ બરાબર કે NO2 ની 1 ઘાત ત્યાર પછી ખાસ રેડિયો એક્ટિવ પ્રક્રિયા રેડિયો સક્રિય પ્રક્રિયા રેડિયો એક્ટિવ પ્રક્રિયા છે તે પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે રેડિયો એક્ટિવ રેડિયો સક્રિય પ્રક્રિયાઓ બધી
એટલે કેન્દ્રીય વિખંડનની પ્રક્રિયા અને કેન્દ્રીય વિભંજનની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ છે. ઉદાહરણ લઈએ રેડિયમ. તો રેડિયમ જે છે, રેડિયમ છે 88, રેડિયમ 226. રેડિયમની વિખંડનની પ્રક્રિયા થાય ત્યારે ત્યારે રેડિયમ ન્યુક્લિયસ રેડિયમના કેન્દ્રના બે ભાગ થઈ અને હિલિયમ ન્યુક્લિયસ છૂટું પડે છે. હિલિયમ ન્યુક્લિયસને કહેવામાં આવે છે આલ્ફા કણ. આલ્ફા કણ છૂટા પડે છે અને આપણને બીજું એક તત્વ છૂટું પડે. 88 2 એટલે અહીંયા વધશે 86. જરા યાદ કરો, ઉમદા વાયુમાં 86 પરમાણુ ક્રમાંક ધરાવતું રેડોન તત્વ છે. ન ખબર હોય તો ત્યાં એક્સ કરી નાખવાનું. રેડોન ખબર છે એટલે આપણે રેડોન લખો. 4 આમાંથી ઘટા એટલે કે 222. 88 રેડોન 222. આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. વેગ બરાબર કે ઇન્ટુ રેડિયમની એક ઘાત. તો આવી રીતે ઘણી બધી પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ. ઇથિન એટલે કે આલ્કીન નું સામાન્ય સૂત્ર છે CnH2n એટલે કે C2H4 નું હાઇડ્રોજનીકરણ. ઉદ્વીપકની હાજરીમાં હાઇડ્રોજનીકરણ કરો. ઉદ્વીપકની હાજરીમાં એટલે એમાંથી બની જાય ઇથેન C2H6. તો એનો વેગ લખી શકાય આપણે. તે પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે C2H4 ની એક ઘાત. તો આ બધા ઉદાહરણો પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ મારી તમને એક સલાહ છે, કોરોનાનો વિકટ પરિસ્થિતિ છે. આ સમયની અંદર તમે આ વિડીયોની ગંભીરતા સમજી અને રેગ્યુલર અભ્યાસ કરજો. શક્ય એટલી અક્ષર મોટા કરવાની ટ્રાય કરી છે. અમુક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર થોડા અક્ષર મોટા કરો પ્લીઝ, તો અક્ષર પણ મોટા કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારા લીધે હું પણ બદલ કરતો હોય તો આશા રાખું કે તમે પ્યારે બચ્ચો તમે પણ બધાય બરાબર રીડિંગ કરતા હશો અને નોટ પણ બનાવતા હશો. થેન્ક યુ વેરી મચ.